અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં રવિવારથી ફરીથી ઈ વીમો સિસ્ટમ શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં ઈ વીમો સિસ્ટમના ફિયાસ્કા બાદ હવે બીજા તબક્કામાં આ સિસ્ટમને સફળ બનાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં રવિવારથી ફરી ઈ મેમો સિસ્ટમ શરૂ થઈ રહી છે. પ્રથમ તબક્કામાં ઈ મેમો સિસ્ટમના ફિયાસ્કા બાદ હવે બીજા તબક્કામાં આ સિસ્ટમને સફળ બનાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. સ્માર્ટ સિટી અંતર્ગત અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોના મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારને તેના વાહન નંબરના આધારે ઈ મેમો મોકલવામાં આવશે. ટ્રાફિક શાખાએ ઈ મેમોમાં દંડની સાથે નિયમો પણ કડક બનાવ્યા છે, તેમજ દંડની રકમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને પ્રથમ વખત 1,000 રૂપિયા, બીજી વખત 2,000 રૂપિયા અને ત્રીજી વખત 3,000 રૂપિયાનો દંડ થશે, તેમજ ચોથી વખત પકડાશે તો લાયસન્સ રદ થશે. આ ઉપરાંત વન વે તથા રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન બાંધવો, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું જેવા ગુનામાં પ્રથમ વખત 100 રૂપિયા, બીજી વખત 200 રૂપિયા અને ત્રીજી વખત 300 રૂપિયાનો દંડ થશે, તેમજ ચોથી વખત પકડાશે તો લાયસન્સ રદ થશે. શહેરના જે વિસ્તારમાં સીસીટીવી કેમેરા નથી ત્યાં ટ્રાફિકની ખાસ ટીમ તૈનાત કરાશે, જે ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકોના વાહનની નંબર પ્લેટનો ફોટો પાડીને કંટ્રોલ રૂમમાં મોકલશે, જ્યાંથી આવા વાહન ચાલકોને ઈ મેમો ફટકારાશે. મહત્વનું છે કે વાહન ખરીદી વેચાણ બાદ તેના નામ ટ્રાન્સફર ન થવાના કારણે ઈ મેમો વાહનના મૂળ માલિકને મળતો હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને 1 મહિનામાં નામ ટ્રાન્સફર કરવાનો સમય આપ્યો છે. જો આ સમય મર્યાદામાં વાહનના નામ ટ્રાન્સફર નહીં થાય તો દંડ મૂળ વાહન માલિકોને ભોગવવો પડશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.